નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે. પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નોની જે આપણે સિરીઝ શરૂ કરી હતી એમાં આજે ધોરણ 11 જિયોગ્રાફી વિષયની અંદર વિભાગ એ અને બી એટલે કે એક એક માર્ક્સના એમસીક્યુ અને વનલાઇનર જે ટૂંકા પ્રશ્નો પૂછાય છે એ સંપૂર્ણ તમને જવાબ સાથે આપવાના છે. અને આ વિડીયો તમે જોઈ નાખજો એટલે વિભાગ એ અને વિભાગ બીની અંદર તમારે પૂરેપૂરા માર્ક્સ આવી જશે. આગળ આપણે વિભાગ સી, ડી અને ઈના ઓલરેડી આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપી લીધો છે, એ પ્રશ્નો તમે તૈયાર કરી નાખજો એટલે તમારા 50માંથી પૂરેપૂરા 50 માર્ક્સ આવી જશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલાં જો તમે એસવીએસ કક્ષાના અલગ અલગ પેપર ડાઉનલોડ કરવા માગતા હો તો ગૂગલની અંદર સર્ચ કરો www.onetouch-education.in અને તમને પ્રથમ પેજ ઉપર જ અલગ અલગ જિલ્લાઓના લેવાયેલા એસવીએસના પેપરો મળી જશે. હવે આપણે વિભાગ એની અંદર એમસીક્યુથી શરૂઆત કરવાની છે. પહેલો એમસીક્યુ છે કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ હતો. જો તમને આવડે તો સાથે તમારે કમેન્ટની અંદર જવાબ પણ આપતા આવવાનું છે. તો કે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ હતો, તો વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ થેલ્સ હતું. ઘણી વખત પૂછેલો પ્રશ્ન છે, એકદમ ઇઝી પ્રશ્ન છે. એના પછી બીજો એમસીક્યુ જોઈએ કે ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતો. ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતો. ઓપ્શન તમારી સમક્ષ ચારે ચાર છે, એ બી સી કે ડી. કોણ આવે છે ફટાફટ કોમેન્ટ કરો. વેરી ગુડ, કોણ આવે છે? ઇબ્ન બતુતા, જેણે ભારતનો પ્રવાસ કરી ભારતની ભૂમિ અને લોકજીવનનું એણે પોતાના પ્રવાસ ગ્રંથની અંદર વર્ણન કરેલું છે. એના પછી આપણે જોઈએ કે શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે. શનિનો ઉપગ્રહ કયો છે? તો શનિનો ઉપગ્રહ છે ટાઇટન. યાદ રાખજો, ટાઇટન જે છે એ શનિનો ઉપગ્રહ છે. શનિ જે ગ્રહ છે એનો ઉપગ્રહ કયો આવે છે? ટાઇટન. એના પછી ચોથા નંબરનું છે, ટિટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે. એકદમ ઇઝી પ્રશ્ન છે. ટિટોન આવે તો કયું આવશે? નેપચ્યુન. સરસ, ટિટોન એ નેપચ્યુનનો ઉપગ્રહ છે. એના પછી આપણે પાંચમા નંબરનો એમસીક્યુ જોઈએ, બિગ બેગનો સિદ્ધાંત આપનાર કોણ હતો. એકદમ ઇઝી પ્રશ્ન છે, ફટાફટ કમેન્ટ્સ કરો કે આની અંદર કયો જવાબ આવે છે. બિગ બેગનો સિદ્ધાંત આપનાર કોણ હતો. વેરી ગુડ, કોણે આપ્યું છે? લી મેત્રે બિગ બેગનો સિદ્ધાંત આપણને આપેલો છે. એના પછી છઠ્ઠા નંબરનું એમસીક્યુ જોઈએ, પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે. વેરી ગુડ, એકદમ ઇઝી છે. પૃથ્વીનું ભૂગર્ભ નિફે તરીકે ઓળખાય છે. શા માટે નિફે કહેવામાં આવે છે? તો નિકલ અને લો આ બે તત્વોનું બનેલું છે. યાદ રાખજો, પૃથ્વીનું ભૂગર્ભ નિકલ અને લો આ બે તત્વોનું બનેલું હોવાથી આપણે ટૂંકમાં એને નિફે તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઓપ્શન સી તમારો સાચો છે. એના પછી સાતમા નંબરનું જોઈએ તો કે રોબિનેસ સોનાની ખાણ ક્યાં આવેલી છે. તો રોબિનેસ સોનાની ખાણ જે છે એ દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી છે. એના પછી આપણે જોઈએ કે કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે. તો ભૂકંપની તીવ્રતા માપવાનું સાધન કયું છે? ભૂકંપ આલેખ યંત્ર છે અને જેને આપણે અંગ્રેજીમાં સિસ્મોગ્રાફ કહીએ છીએ. શું કહીએ છીએ? સિસ્મોગ્રાફ. તો કે સિસ્મોગ્રાફ આવશે. એના પછી આપણે જોઈએ તો કે મુખ્ય ભૂતકતીઓ કેટલી છે. તો મુખ્ય ભૂતકતીઓ કેટલી છે? 7. એકદમ ઇઝી પ્રશ્ન છે. એના પછી જોઈએ દસમા નંબરનું એમસીક્યુ છે, પેન્જિયા એટલે શું. તો પેન્જિયા એટલે આદિ મહાખંડ. યાદ રાખજો, પેન્જિયા એટલે આદિ મહાખંડ. અને પેન્થાલ્સા જે છે, તો પેન્થાલ્સા એટલે શું આવે છે? તો મહાસમુદ્ર જે કહેવાય એ પેન્થાલ્સા કહેવાય છે. આદિ મહાસમુદ્રને આપણે પેન્થાલ્સા કહીએ છીએ અને પેન્જિયાને આપણે કહીએ છીએ આદિ મહાખંડ. એના પછી 11મો વિકલ્પ જોઈએ, ધ્રુવોના ભ્રમણની વિચારધારા કોણે આપી. જે ધ્રુવોનું ભ્રમણ થાય છે એની વિચારધારા આપણને કોણે આપેલી છે? તો બ્લેકેટે આપેલી છે. કોણે? બ્લેકેટે. જ્યારે સમુદ્ર તળનું પ્રસરણ જે છે એની વિચારધારા એરિયન્સે આપેલી છે. બરાબર, આ બધું તમારે યાદ રાખવાનું છે. એના પછી આપણે જોઈએ કે સૌથી નરમ ખનિજ કઈ છે. તો સૌથી નરમ ખનિજ ટાલ્ક છે. અને સૌથી સખત પૂછાય તો હીરો આવશે. સૌથી સખત કઈ છે? હીરો છે. અને નક્કરતા ક્રમાંક પણ યાદ રાખજો, હીરાનો નક્કરતા ક્રમાંક 10 છે અને ટાલ્કનો નક્કરતા ક્રમાંક 1 છે. એના પછી આપણે 13મું જોઈએ, દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ કયું છે. તો દ્વિતીય શ્રેણીનું ભૂમિ સ્વરૂપ મેદાનો છે. એના પછી આપણે જોઈએ 14મું, અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે. તો અરવલ્લી એ ગેડ પ્રકારનો પર્વત છે. એના પછી આપણે 15મું જોઈએ, મેરુ જ્યોત કયા આવરણમાં જોવા મળે છે. તો મેરુ જ્યોત જે છે એ ઉષ્માવરણની અંદર જોવા મળે છે. વાતાવરણના જે 4 આવરણો છે એમાં ઉષ્માવરણની અંદર આપણને મેરુ જ્યોત જોવા મળે છે. એના પછી 16મું જોઈએ, જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે. તો જળ સ્વરૂપ દર્શાવવા હોય તો એના માટેનો રંગ કયો છે? વાદળી રંગ છે. ખેતી દર્શાવવા માટે કયો આવશે? પીળો. રેલ માર્ગ દર્શાવવા માટે કયો આવશે?
કાળો, કાળો રેલ માર્ગ દર્શાવવા માટે, પછી આપણે લાલ રંગ છે એ શું દર્શાવવા માટે વપરાય છે તે કમેન્ટ્સ કરીને તમે જણાવી શકો છો, બરાબર ફટાફટ. ચાલો એના પછી છે 17મું, ધી સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે, તો દહેરાદૂન ખાતે આવેલી છે, ઉત્તરાખંડની અંદર દહેરાદૂન ખાતે આવેલી છે ધી સર્વે ઓફ ઇન્ડિયા. એના પછી સેક્શન બીના આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે ભૂગોળનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોતો કયા કયા છે, તો બે સ્ત્રોતો છે ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસરના અભ્યાસ દ્વારા અને પ્રાદેશિક અભિગમ દ્વારા. એના પછી બીજું જોઈએ ભારતના બે ભૂગોળવિદોના નામ આપો, તો આર્યભટ્ટ અને વરાહમિહિર એ ભારતના બે ભૂગોળવિદ છે. ભૂગોળ શબ્દનો અર્થ આપો, તો ભૂગોળ શબ્દનો અર્થ થાય છે પૃથ્વીનું વર્ણન કરવું એવું થાય છે. એના પછી ચોથું જોઈએ તો કે નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો, તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. સૂર્યકલંક એટલે શું, તો સૂર્યની સપાટી પર જે કાળા ધાબા દેખાય છે એને આપણે સૂર્યકલંક કહીએ છીએ, સ્પોટ પણ કહેવાય છે એને અંગ્રેજીમાં. નિહારિકા એટલે શું, તો આકાશમાં તારાની ઝુંડની વચ્ચે કાળા ધાબા વાયુ વાદળો દેખાય છે જેને આપણે નિહારિકા કહીએ છીએ. નિહારિકા વાદળ ઉત્કલ્પના કોણે આપેલી છે, તો નિહારિકા વાદળ ઉત્કલ્પના 1796માં ફ્રાન્સના લાપ્લાસે આપેલી છે. પછી પૃથ્વીની સપાટીનું પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિમી દૂર છે, 6370 કિમી જેટલું દૂર છે. એના પછી જોઈએ વિશ્વની ઊંડામૂંડી ખીણ કઈ છે અને તે ક્યાં આવેલી છે, તો કે દક્ષિણ આફ્રિકામાં રોબિનન્સ સોનાની ખાણ આવેલી છે અને આફ્રિકા ખંડમાં આવેલી છે. એના પછી 10મું જોઈએ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો, તો ન્યૂટને આપણને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો છે. મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી છે, 33 કિમી છે. એના પછી જોઈએ 12મા નંબરનું છે ભૂકંપ માપવાના બે માપક્રમ જણાવવાના છે, તો કે રિક્ટર માપક્રમ અને મરકાલી. જો રિક્ટર છે ને એ ભૂકંપની તીવ્રતા માપાય છે અને મરકાલી છે વ્યાપકતા માપવા માટે વપરાય છે. એના પછી 12મું જોઈએ વિશ્વનો સૌથી ઊંચો તેમજ સક્રિય જ્વાળામુખી કયો છે, તો કે દક્ષિણ અમેરિકામાં આવેલો છે કોટોપેક્સી જે જ્વાળામુખી છે એ વિશ્વનો સૌથી ઊંચો છે, 6500 મીટરની ઊંચાઈ ઉપર આવેલો સક્રિય જ્વાળામુખી છે. 13મું જોઈએ ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય છે, તો કે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય તે સ્થળને ભૂકંપનું કેન્દ્ર કહેવાય છે. એના પછી પાવાગઢનું કયું તળાવ જ્વાળામુખી બની પાણી ભરાતા બન્યું છે, તો દુધિયું તળાવ યાદ રાખજો. એના પછી મોટી ભૂતકતીઓ કઈ કઈ છે, તો પેસિફિક આફ્રિકન યુરેશિયન આ મોટી ભૂતકતીઓ છે. હિમાલયને સ્થાને પહેલો કયો સમુદ્ર હતો, તો 33 નામનો સમુદ્ર હતો. કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવાય છે, તો દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવાય છે. સ્વસ્થાનીય જમીન એટલે શું, તો કે તળખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને આપણે સ્વસ્થાનીય જમીન કહીએ છીએ. ખડકોના મુખ્ય પ્રકારો કેટલા છે ને કયા કયા છે, આગ્નેય ખડકો છે, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો, આમ ત્રણ પ્રકાર પડે છે. આગ્નેય ખડકોના પેટા પ્રકાર કયા છે, તો કે આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક. પછી બળતણ તરીકે વપરાતા બે ખનિજોના નામ આપવાના છે, તો કોલસો અને ખનિજ તેલ એ બળતણ તરીકે વપરાતા બે ખનિજો છે. જમીનના મુખ્ય ભૌતિક લક્ષણો ચાર છે અને કયા કયા છે, તો કે રંગ, કણરચના, કણોની ગોઠવણી અને જમીનની સ્તર રચના. પર્વતના મુખ્ય બે પ્રકાર પડે છે, ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો. એના પછી સમથળ સ્થાપક બળોના મુખ્ય બે પ્રકાર છે, ગતિશીલ બળો અને સ્થાયી બળો. વાતાવરણના મુખ્ય ચાર આવરણો કે શુભાવરણ, સમતાપાવરણ અને મધ્યાવરણ અને ઉષ્માવરણ. ઓઝનવાયુ કયા આવરણમાં આવેલું છે, ઓઝનવાયુ છે એ સમતાપાવરણની અંદર આવેલું છે. શુભાવરણની સીમા, શુભ સીમા કોને કહેવાય છે, કે શુભાવરણની ઉપરની સપાટી કે જો તાપમાન ઘટતું એકાએક અટકી જાય તેને આપણે શુભ સીમા કહીએ છીએ. હવામાન એટલે શું, વાતાવરણની ટૂંકા ગાળાની વાસ્તવિક સ્થિતિને હવામાન કહેવાય છે. આબોહવા એટલે શું, તો વાતાવરણની લાંબા ગાળાની એટલે કે 35 વર્ષ કે તેથી વધારે સમયગાળાની સરેરાશ સ્થિતિને આપણે આબોહવા કહીએ છીએ. આબોહવાના તત્વો કયા કયા છે, તો આબોહવાના તત્વો ત્રણ છે, સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવનો, ભેજ અને વરસાદ. ગ્રીન હાઉસના વાયુઓ કયા કયા છે, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન વગેરે ગ્રીન હાઉસના વાયુઓ છે. રૂઢ સંજ્ઞાઓ એટલે શું, તો કે નકશામાં ભૂપૃષ્ઠ પરની અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના ચિહ્નો વપરાય છે, આ ચિહ્નોને આપણે રૂઢ સંજ્ઞા કહીએ છીએ. ભારતમાં સ્થળ વર્ણન નકશા તૈયાર કરતી સંસ્થા ઉત્તરાખંડની અંદર દહેરાદૂન ખાતે આવેલી છે. નકશામાં રેલવે માર્ગ દર્શાવવા માટે કાળો રંગ વપરાય છે અને નકશામાં પીળો રંગ દર્શાવવા માટે, ખેતી દર્શાવવા માટે વપરાય છે. પ્રક્ષેપ પદ્ધતિ એટલે શું, તો કે પૃથ્વીના ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન કરવો એટલે એને પ્રક્ષેપ પદ્ધતિ કહેવાય છે. અને નકશાના મુખ્ય અંગો ત્રણ છે, કયા કયા છે, પ્રમાણમાં,
प्रक्षेप अने रूढ़ संज्ञाओ। तो आई होप के आ वीडियो तमने पसंद आव्यो छे। आटलू तैयार करीने जशो तो तमारा विभाग ए अने विभाग बी में पूरेपूरा मार्क्स आवी जशे। अने मोस्ट आईएमपी प्रश्नों वीडियो पण आपणी चेनल पर अवेलेबल छे, ए पण तमे जोई नाखो।